आजादी का अमृत महोत्सव अंतर्गत राज्यभर में आत्मनिर्भर ग्राम यात्राओं निकली रही है। भरूचनी यात्रा नो बोलाव खाते थी प्रारंभ करवामां आव्यो। विधानसभा नायब मुख्य दंडक दुष्यंत पटेले जणाव्यु हतुं के गामडाओना लोको पोते पगभर थाय तथा तेमना गामनो सर्वांगी विकास थाय ते माटे आत्मनिर्भर ग्राम यात्राओ काढवामां आवी रही छे। आ रथयात्रा 3 दिवस जिल्लाभरमां फरी लोकोना सुखाकारी माटेनी योजनाओनुं मार्गदर्शन आपी लोकोने पगभर करवानो प्रयास हाथ धरशे। આત્મનિર્ભર ગ્રામ યાત્રા સરકાર 3 દિવસથી આ કાર્યક્રમ શરૂ કર્યો છે 18, 19 અને 20 એના ભાગરૂપે આજે આપણે આ યાત્રા બોલાવ ખાતે પહોંચી છે અને આ બોલાવ ખાતે પહોંચી છે ત્યારે અનેક નવા આયામો પણ એની અંદર સર થવાના છે। આત્મનિર્ભર કોને કહેવાય? આત્મનિર્ભર એટલે પોતાની ઉપર આપણે પોતે જ શક્તિશાળી બનીએ, આપણે આત્મનિર્ભર બનીએ અને આપણું ગામ હોય ઘરથી શરૂઆત કરીએ કે પોતે આત્મનિર્ભર બની આપણી ઘરની ચિંતા હોય, પછી ગામની ચિંતા હોય, પછી રાજ્યની ચિંતા હોય અને પછી દેશની ચિંતા। આ દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આત્મનિર્ભર ભારતની હાકલ કરી છે અને હાકલ કરી હોય ત્યારે ગુજરાત આત્મનિર્ભર બને, ગુજરાતના શહેરો આત્મનિર્ભર બને, ગુજરાતના ગામ આત્મનિર્ભર બને, આ એક લક્ષ્ય સાથે આ યાત્રા આવી છે। બોલાવ ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ મારુતિ સિંહ અટોધરિયા, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના મહેમાનો હાજર રહ્યા હતા અને દેશનું સુકાન દુનિયામાં જગમગત કરનાર એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબના દૃઢ સંકલ્પ કે મારો ગામડાનો માનવી પણ શહેરી વિસ્તારની જગતથી દૂર ના રહે, ગામનું પણ શહેરની જેમ ભરણ ફાળ ભરે એના ભાગરૂપે એની જાગૃતિ માટે સરકારના વિવિધ વિકાસના આયામો લઈને આ રથ ગામડે ગામડે ખૂટી રહ્યો છે। ત્યારે લાખો કરોડોના વિકાસના કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત આ રથની સાથે થવાના છે। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।